સંજય રાવલ છું. ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવી ઘટના દર વર્ષે સુરતમાં બને છે. છેલ્લા 2 વર્ષથી એમાં હું ભાગીદાર પણ બની શક્યો છું. આ વર્ષે પણ 24 ડિસેમ્બરે પીપી સવાણી ગ્રુપ અને માવલિયા ફેમિલીના સંયુક્ત ઉપક્રમે આ લોકો 251 દીકરીઓના લગ્ન કરાવવા જઈ રહ્યા છે. એમાં ખ્રિશ્ચન પણ છે, મુસ્લિમ પણ છે અને હિન્દુઓ પણ છે. નાત જાત ધર્મ સંપ્રદાયના વાડાઓથી ઉપર જઈ અને સમાજ સેવાનું અદ્ભુત કામ આ લોકો કરી રહ્યા છે ત્યારે આ વિષય પર વધારે કંઈ બોલવા જેવું તો છે નહીં, પણ એટલી ચોક્કસ ઈચ્છા થાય કે મહેશભાઈને હું જ્યારે પહેલીવાર મળ્યો, જ્યારે એમણે મને આ વાત કરી ત્યારે મને બહુ નવાઈ લાગી કે આવું થઈ શકે. પણ પછી જ્યારે ઇતિહાસ જોયો અને લાસ્ટ ટાઈમ તો હું ત્યાં ગયો પણ હતો, બહુ જ સરસ રીતે આ બધું આયોજન થાય છે, આ વર્ષે પણ થાય છે. એમાં સહભાગી મહેશભાઈ અને માવલિયા ફેમિલી બનાવે છે એ માટે હું મારી જાતને ધન્ય સમજું છું. એક નાનકડો મેસેજ આપવો છે કે લગ્ન એટલે શું. મારા લગ્ન થયાને લગભગ 29 વર્ષ થયા. અલગ અલગ લોકોને આપણે જીવનમાં મળીએ છીએ, પણ હું એવું માનું છું અને ગીતા કુરાન બાઇબલ એમ કહે છે કે મા બાપ નક્કી હોય છે, ભાઈ બહેન નક્કી હોય છે, એમ જીવનસાથી પણ નક્કી હોય છે, અને એ નક્કી કરવાનો આપણને અધિકાર નથી આપ્યો, ઈશ્વરના ત્યાંથી નક્કી થઈને જોડું આવતું હોય છે. તો આપણા હાથમાં છે શું? તો જ્યારે આપણે આવી રીતે કોઈની સાથે લગ્ન કરીએ, દીકરો હોય કે દીકરી હોય કોઈની જોડે લગ્ન કરે, ત્યારે લગ્નને સરસ રીતે નિભાવવું એ આપણી જવાબદારી છે ને, એ આપણો ધર્મ છે. આજે જ્યારે મા બાપ વગરની 251 દીકરીઓ સમાજના અલગ અલગ સમાજમાંથી લોકોને ભેગા કરી અને આટલું મોટું આયોજન થતું હોય, ત્યારે મારો ખાસ મેસેજ આ દીકરીઓને અને આપણા જે જમાઈઓ છે એમને છે કે એવો એક પણ પ્રસંગ ન બને કે જેથી એમ થાય કે અહીંયા લગ્ન કર્યા ને એમનું ઘર સંસાર ચાલ્યો નહીં. આના માટેની થોડીક બેઝિક વાતો આપણે સમજી લેવી જોઈએ કે કોઈ મા બાપ બદલતું નથી, કોઈ ભાઈ બહેન બદલતું નથી, તો જીવનસાથી પણ કદી બદલી શકાય નહીં. આ વાત પહેલાં તમે સમજીને પછી તમે આ લગ્ન ગ્રંથિમાં જોડાજો. પ્રેમ, સેક્સ, લગ્ન આ બધા શબ્દો બહુ વિશાળ શબ્દો છે, પણ એ સમજ્યા વગર આપણે બધા લગ્નમાં પડી જઈએ છીએ. પણ મારે લગ્ન કેમ કરવા છે આ પહેલી સમજ તમારામાં હોવી જોઈએ કે મારો લગ્ન કરવા પાછળનો હેતુ શું છે. દીકરાઓને ખાસ કહું છું કે કોઈની દીકરીને દુઃખી કરવાનો આપણને કોઈ અધિકાર નથી, અને દીકરીઓ જેના લગ્ન થઈ રહ્યા છે એમને કહું છું કે આજે તમે એક નવા ઘરે જાઓ છો તો તમે તમારા પિયરમાં, એટલે તમારું એક ઘર અને બીજું તમે સાસરિયું પક્ષ, આ 2 ઘરને ઉજાળું કરવાનો, અજવાળું કરવાનો તમને ઈશ્વરે ચાન્સ આપ્યો છે, તો તમારી તો ડબલ જવાબદારી છે. આવા સમયે આ બંને પરિવારોના લોકો ભેગા થઈ પીપી સવાણી ગ્રુપ અને આ મોવલિયા ફેમિલી આટલું મોટો ખર્ચો, આટલું મોટું આયોજન, આટલા બધા લોકોને ઇન્વોલ્વ કરી, આટલા બધા લોકોના આશીર્વાદથી જ્યારે તમને પરણાવતા હોય, તો તમારે લોકોએ તો આ લગ્ન જીવન એક મિસાલ લોકો માટે બને કે આ લોકોએ જેટલા લગ્નો કરાવે 100% સક્સેસ ગયા છે, એમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. ઈશ્વર કરે ને 1 ટકો બી કોઈને પ્રોબ્લેમ થાય તો મને મળજો, હું અડધી રાતે હાજર રહીશ, અને તમારું લગ્ન જીવન જીવો ત્યાં સુધી બીજી કોઈ વાત જીવનમાં ના આવે ને આને તમે સુખરૂપ સુપેરે પાર પાડો એવી મારી અભ્યર્થના છે. આ જે લોકો આમાં તન મન ધનથી સેવા કરી રહ્યા છે, જે લોકો આજે સ્પીકર તરીકે પૈસાથી મદદ કરે છે, કોઈ બોલવામાં મદદ કરે છે, કોઈ આયોજનમાં મદદ કરે છે, એ બધાને ઈશ્વરે આ એક સરસ ઘટનામાં સહભાગી થવાનો ચાન્સ આપ્યો છે. આપણે બધા પણ નસીબદાર છીએ અમારા જેવા લોકો કે જે કંઈ કર્યા વગર આમાં 2 શબ્દો કહીને પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને છેલ્લે ફરીથી આ દીકરા અને દીકરીઓ જે લોકોને આજે લગ્ન છે એમને ફરીથી કહું છું કે એક પણ લગ્ન જીવન ક્યાંય અટકે તો મને મળજો, એને આપણે અટકવા નહીં દઈએ. નદીની જેમ, અસ્ખલિત પ્રવાહની જેમ આપણે આને સરસ રીતે પાર પાડીએ. અને મહેશભાઈ અને આ માવલિયા ફેમિલી જે આ કામ કરી રહ્યા છે, એમને એમ થાય કે આવતા વર્ષે ઓર થોડી દીકરીઓને સાથે લગ્ન કરાવીએ અને આ એક સરસ મજાની વાત સમાજમાં ચાલુ રહે એ મારી હંમેશા મહેશભાઈને હું કહેતો હોઉં છું. આ વર્ષે પણ આ થયું છે, હું પણ ચોક્કસ આવવાનો છું. પણ આ લગ્ન એટલે શું ખબર છે? એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું એને લગ્ન કહેવાય. અને બીજું કે તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તારી સાથે છું, આને લગ્ન કહેવાય. એટલે આજે પણ વહેલું છે, આ મંજૂર હોય તો જ લગ્ન કરજો, નહીં તો લગ્ન કરશો નહીં. કેમ કે આ કોઈ વસ્તુ નથી કે આજે ગમી ને ન ગમી, આજે જોડાયા તો આજીવન આને કોઈ પણ ભોગે પાર પાડવાનું છે. એ સોગંદ ખાઈને આમાં જોડાજો. સપ્તપદીના 7 ફેરાનો અર્થ બ્રાહ્મણને કહેજો કે તમને સમજાવે કે આ ફેરા શું છે અને છેલ્લા ફેરે કોણ આગળ ને કોણ પાછળ, એ વાત જરા સમજી લેજો. અને લગ્ન જીવનની પવિત્રતાને છેક સુધી ટકાવી રાખજો એવી દિલની આશા છે. અને આ સરસ રીતે બધું પાર પડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.